તુરંત ભાઈ ઉતાવળ હોની સ્પીડ, દરેક વસ્તુ તત્કાલ. તમે રોડમાં દુબા ને એટલા બધા ભાગતા હોય લોકો, અહીંથી ઘરે ને અહીંથી ઘરે ને અહીંથી, આમ બધા નીકળી જવું, ક્યાં નીકળવાના એ ખબર નથી, નકર નીકળે બધા છેલ્લે સ્મશાનમાં. એટલી ઉતાવળ તત્કાલ ભાઈ, મને 8 કલાકમાં જોઈએ. મને બધી જગ્યાએ તત્કાલ હારું, બધી જગ્યાએ તત્કાલ જવા જો, માફ કરીએ કાંઈ, પણ જીવનમાં જીવનનો નિર્ણય જે જીવન સાથી છે ત્યાં તત્કાલ નહીં, ત્યાં થોડી ધીરજ રાખજો વડીલો. હા, પેલા આપણે હગાઈ બબે વરા રાખતા, ત્રણ વરા રાખતા, જેને વિવિશાળ કયો, હક પણ કયો, ચાંદલા કયો, જે કયો, એ હું કામ કે ઉતાણીમાં એ લોકો હારડો દેવા આવે, પછી આપણે દહેરા દેવા જાય, એ બધા 3 વર્ષ સુધી આવરોજ આવરોજ એકબીજાના મન મળી જતા, એકબીજાના કામ સમજાઈ જતા, એકબીજાના જીવન સમજાઈ જતા, પછી દીકરાઓના વિવાહ થતા, એ કોઈ દી જુદા ન થતા, કારણ એકબીજાના હૃદય મળી જતા ને પછી થતા. અત્યારે આજે હગાઈ કરે, બીજે દી સાંલો કરે, ત્રીજે દી લગ્ન લગે, સ્વતે જાન આવે, બોર પછી હું શારદીમાં હું 2 મહિનામાં હું 8 દીમાં તો લગ્ન સાંડલા બધું ભૂંડ્યો અને 3 મહિનામાં હું. હા, એ તો એવું જ થાય, જેટલું ઉતાવળે થાય એટલું પાછું ઉતાવળે ભાંગે. મને એક ભાઈ હું કીધું, મને કે બાપુ હજી તો બહુ સારું છે, આ NRIO છે ને એ 2 દી જ આવે. મને કે હવારમાં હગાય, બપોરે સાંદલા, રોંઢે સુંદડી, સાંજે જાન આવશે, હવારમાં પાણી ને હું. તો મેં કીધું 8 દીએ હું, 1 દીમાં બધું થાય તો 8 દી હાલે, 8 દી બધું થાય તો 1 વર હાલે, અને 2-3 વર થાય જીવન ભર હાલે, કારણ કે એકબીજાને સમજી કરો. બધે તત્કાલ વાંધો નહીં, આમાં થોડુંક સમજજો. હું 280 લોકોના ઘરમાં રહું છું, અનેક દીકરીઓને મેં લોહીને આહુડે રોતી જોઈ કે બાપુ વિદેશની સમકદમકમાં પડ્યા, મહિનામાં બધું પતાવી દીધું, છોકરો 3 વર્ષથી તેડવા નથી આવ્યો. જિંદગી ખતરામાં પડશે, થોડા ધીરજથી જીવતા શીખીએ મારા બાપ. અહીંયા તત્કાલ એટલે કલ્યું, તુરંત પાપ નાશન, પાપ એનાથી નાશ પામે. અહીંયા સૂતને એમ થયું કે જે પાપની વાત મહાત્માઓ કરે, કલયુગમાં પાપાચારી યુગ 100% બોલે. આ તો કલયુગ છે, એ પાપાચારી યુગ છે, પાપ થવાનું જ, પણ આ પાપનો નાશ તુરંત પાપ નાશક સાધન. અહીંયા સૂતને હરિની યાદ આવી, પાપનો નાશ કોણ કરી શકે, હરિએ જવાબ આપ્યો. 4 ગ્રંથોમાં આ કથા લખાણેલી, જોકે ઘણા ગ્રંથોમાં છે, પણ શિવપુરાણમાં